ऑफ वडोदरा। बीएपीएस श्री स्वामीनारायण मंदिर अटलादरा खाते अद्यतन सुविधा युक्त यज्ञ पुरुष सभागृह नो भूमिपूजन करवामां आव्युं हतुं। 25,000 વ્યક્તિઓની ક્ષમતા ધરાવતા અતિ આધુનિક સુવિધાઓથી સજ્જ એવા ભવ્ય યજ્ઞ પુરુષ સભાગૃહનું ભૂમિપૂજન વડોદરાના મેયર નિલેશ રાઠોડ, શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ, ભરત ડાંગર, ચૈતન્ય દેસાઈ, યોગેશ પટેલ, રંજનબેન ભટ્ટ, મનીષાબેન વકીલ સહિત ભક્તોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। આ ભૂમિપૂજનના કાર્યક્રમમાં શહેરના મેયર અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક ખાસ ઉપસ્થિત રહ્યા હતા। अक्षर पुरुषोत्तम, अक्षर पुरुषोत्तम जय, अक्षर पुरुषोत्तम महाराज नी, प्रमुख स्वामी महाराज नी, स्वामी महाराज हम भक्ति शरणानी जय, अक्षर पुरुषोत्तम महाराज नी जय, गुरु हरि प्रमुख महंत स्वामी महाराज नी अक्षर ब्रह्मनादि गुणातीतानंद जय स्वामी नारायण नमः निवेद्यम निवेदयामि। તમારા ભગવાન સ્વામી રે અને જેનું રોજ સ્મરણ વંદન કરતા હોય એમના પૂજન વિધિની અંદર જોડાવા માટે વડોદરાના મેયર શ્રી નિલેશ વિમલાસનાય નમઃ, ઓમ પદ્માસનાય નમઃ, ઓમ યોગાસનાય નમઃ, ઓમ આય નમો નમઃ, ઓમ શ્રી મહંત સ્વામી મહારાજાય નમો નમઃ, ઓમ શ્રી સકલ। પછીથી આપણે આરતીમાં જોડાઈએ। जी आज बीएपी स्वामीनारायण मंदिर द्वारा एक विशाल सभा मंडपन अँ खातमुहूर्त करेलू है, जेमा बेजमेन में ग्राउंड फ्लोर ने फर्स्ट फ्लोर में टोटली एसी 25,000 भक्त बेसी सके ये रीतन एक आयोजन करू। कदाच बड़ोड़ा अंदर आटला मोटा सीटिंग वालू आ पहलू आयोजन हे, अने खूबज सुंदर रीते आनु जे अलग अलग धारो के नाना बाळको माटेनु भी अलग व्यवस्था ए रीतनी आखी अलग अलग व्यवस्था करी अने सरस नवो सभा मंडप अहींया तैयार थयो छे। जल्दी थी जल्दी आ सभा मंडप चालू थाय एवी भगवान स्वामीनारायण ने प्रार्थना। श्री स्वामीनारायण भगवाननी जय, प्रमुख स्वामी महाराजनी जय, महंत स्वामी महाराजनी जय। आज अहींया बीएपीएस स्वामीनारायण मंदिर अटलादरा खाते एक सुंदर नूतन अति आधुनिक सुविधाएं सज्ज एवो यज्ञ पुरुष सभागृह एनु भूमिपूजन कार्यक्रम है। आ कार्यक्रम ए रीते विशेष है कि मध्य गुजरात में आवी एक अलौकिक बात आज बनी रही है कि 4,00,000 स्क्वेर फूटनू आ बिल्डिंगनू बांधकाम एमा तमाम बैठक व्यवस्थाओं ने साथे लईए એટલે 25,000 લોકો એક સાથે બેસી શકશે અને સત્સંગ, સાંસ્કૃતિક કાર્યક્રમો, સંસ્કાર પ્રદાનના કાર્યક્રમો, ચારિત્ર ઘડતરના કાર્યક્રમો આવા સુંદર લાભ મુખ્ય મંચ ઉપરથી લઈ શકશે। તમામ બેઠકો માટે આ વાતાનુકૂલિત છે, એટલે કે આ સેન્ટ્રલી એરકન્ડિશન રાખી એક વ્યવસ્થા થવાની છે। એની માટે આટલા લોકો આવતા હોય તો એ તમામની કિચન ફેસિલિટી એક સાથે લગભગ 2,000 લોકો જમી કરી શકે એક જ બેચમાં એ રીતની પણ વ્યવસ્થાઓ છે। સાથે સાથે એમ્પલ અમાઉન્ટ ઓફ સ્ટેર્સ, એલિવેટર્સ, રેમ્પ અને યુરિનલ ટોયલેટ બ્લોક્સની પણ ખૂબ સુંદર વ્યવસ્થાઓ કરી છે। એવું એક મધ્ય ગુજરાત માટે ગૌરવ લઈ શકાય એક વ્યવસ્થાની દ્રષ્ટિએ એ તમામ માટે ખૂબ ઉપયોગી એવી આ એક વ્યવસ્થાનું એક ભૂમિપૂજન છે। તો એ આવતા વર્ષોમાં તૈયાર થશે। આપ અત્યારે બધા પ્લાન જોઈ રહ્યા છો, એ પ્લાન પણ અમે અહીંયા પ્રદર્શિત ખાતવિધિમાં કર્યા છે। તો આપના માધ્યમથી પણ આ વાત હજારો લોકો, લાખો લોકો સુધી પહોંચી રહી છે। તો આવું એક સુંદર કાર્ય માટે દરેકની શુભેચ્છા, દરેકની પ્રાર્થના અમારી માટે છે, અમે એના ખૂબ આભારી છીએ। પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ના આશીર્વાદ છે કે આજે આ જે ગ્રાઉન્ડ છે એમાં ભૂતકાળમાં સંસ્થા દ્વારા
अनेक कार्यक्रमों थे। आ खुला ग्राउंड में एक मोटो हॉल जे 25,000 लोगों भक्तों एक ही साथ बेसी सके एना भवेरा में लगभग कार पार्किंग की व्यवस्था। आ सुंदर बिल्डिंग 3 वर्ष में पूरु थवानुं छे। आ बधु काम जे संस्थाओं छे एमां खास करीने DAPS संस्था बापाना आशीर्वाद थी घणा कामों उंदा थया छे सेवाना। अने आ बरोडानुं नजराणुं बनी रहेशे के आटलो मोटो हॉल मने लागे त्यां शहेरमां आ एक ज मात्र हशे। सद्भाग्य छे समग्र विश्वमां आध्यात्मिक पुरुष तरीके जेमनी गणतरी थाय छे तेवा प्रमुख स्वामी महाराजना जन्मदिवस वडोदरा जन्मस्थल वडोदरा जिल्लामां आवेलुं छे। चांसद खाते हमणां ज मुख्यमंत्रीशीना माध्यमथी एक नवीन सरोवरनुं लोकार्पण पण करवामां आव्युं छे। त्यारे ए ज श्रृंखलामां आगळ वधीने BAPS આટલાદરા સંસ્થા દ્વારા અહીંયા એક નવીન સભાગૃહ નૂતન યજ્ઞપુરુષ સભાગૃહના ભૂમિપૂજનના કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવ્યું છે। અમારી જાણકારી પ્રમાણે લગભગ 25,000 સત્સંગીઓ એક સાથે બેસી શકે સમગ્ર ગુજરાતનું મોટામાં મોટું એર કન્ડિશન અહીંયા સભાગૃહનું જ્યારે નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે આ સંસ્થાના કોઠારી સ્વામી સાધુ ભાગ્ય સેતુદાસજી જ્ઞાનવત્સલ સ્વામીજી અને અન્ય કોઈ જે આ કામગીરીમાં જોડાયા છે મહંત સ્વામીની પ્રેરણાથી આજે આ સુંદર ભગીરથ કામ મધ્ય ગુજરાતમાં વડોદરાના આંગણે પૂરું થવા જઈ રહ્યું છે। એની આજે જે શુભ શરૂઆત થઈ છે મંગલકારી દિવસે ત્યારે સૌને વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી તરફથી જય સ્વામિનારાયણ અને આમાં કોઈ પણ પ્રકારની પક્ષ તરફથી વડોદરા મહાનગરપાલિકા તરફથી જે કંઈ પણ મદદની જરૂરિયાત પડે આ મદદ આપવા માટે સૌ કાર્યકર્તાઓ હંમેશા તૈયાર રહેશે। ભારતીય જનતા પાર્ટી હંમેશા સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની સાથે કામ કરનારો પક્ષ છે અને જેમના કારણે સમગ્ર વિશ્વમાં હિન્દુત્વની ઓળખ બની છે જેમને કારણે સમગ્ર વિશ્વમાં ભારતના આધ્યાત્મની લોકોને પ્રેરણા મળી છે એવા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના પ્રેરણાથી જ્યારે બની રહ્યું છે ત્યારે એમાં અમારા સૌ તરફથી નાનો મોટો ફાળો ચોક્કસ મળશે એવો હું વિશ્વાસ વ્યક્ત કરું છું। ફરી એક વખત આજે ભૂમિપૂજનના દિવસે સૌને ખૂબ ખૂબ શુભેચ્છા।